हेलो डियर स्टूडेंट्स, अ वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। टुडे वी आर गोइंग टू लर्न गुजराती सब्जेक्ट स्टैंडर्ड 9, चैप्टर नंबर 18, दीकरीनी विदाय। पद्य विभाग में आ पद्य लेवामां आव्युं छे। तेनो प्रकार छे गीत अने तेना कविनुं नाम छे अनिल चावड़ा। दीकरीनी विदाय शीर्षकनो खाली अर्थ खाली आपणे समझीए तो एक दीकरी गर्ल चाइल्ड एनी विदाय थाय छे, एना लग्न थई गया छे अने एना लग्न पछी ज्यारे एने विदाय आपवामां आवे छे ने ए वखत एक पिताना हृदयमां जे लागणी अनुभवे छे, जे दुःख अनुભવે છે, જે વેદના અનુભવે છે તેનું આ કાવ્યમાં ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। કાવ્યના કવિનું નામ છે અનિલ ચાવડા। ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આપણે કોઈ પણ ચેપ્ટર ભણીએ છીએ, આપણા પાઠ્યપુસ્તકની અંદર ઓછામાં ઓછા બે ફકરામાં તેની પ્રસ્તાવના કે તેની આખા ચેપ્ટરની સમરી આપવામાં આવી હોય છે અને કવિનો પરિચય પણ આપવામાં આવ્યો છે। તો કોઈ પણ પાઠ કે કાવ્ય ભણતા પહેલાં તે કવિનો, લેખકનો કે તે પાઠનો પરિચય જાણી લેવો ખૂબ જ અગત્યનો રહે છે। એટલા માટે સૌ પ્રથમ આપણે કવિનો પરિચય સમજીશું, પછી તેના પછીના પેરેગ્રાફમાં આપેલી આપણા કાવ્યની ટૂંકમાં જે સારાંશ આપેલો છે તેની સમજણ લઈશું, ત્યારબાદ આપણે કાવ્યને વિસ્તારથી સમજીશું। સૌ પ્રથમ આપણે કવિનો પરિચય મેળવીશું। કવિનું નામ છે શ્રી અનિલ ચાવડા। તેમનો જન્મ તારીખ 10/5/1985, જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ। ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન ખૂબ જ અગત્યનું રહ્યું છે। ઘણું એવું સાહિત્ય પ્રદાન તેમણે કર્યું છે જેમાં સવાર લઈને એ તેમનો કાવ્ય સંગ્રહ છે, એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે, મિનિંગફુલ જર્ની એ તેમનો નિબંધ સંગ્રહ છે, સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય આ તેમના ચિંતન નિબંધોના પુસ્તકો છે। તેની સાથે સાથે એક નોંધપાત્ર બાબત એ પણ છે કે શ્રી અનિલ ચાવડાને સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે। મતલબ કે તેમને એવોર્ડ પણ મળેલો છે, તેમની સાહિત્ય રચના માટે તેમને જે એવોર્ડ મળેલો છે। કયો એવોર્ડ મળેલો છે પ્રશ્ન આવી શકે છે એક્ઝામમાં, સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કાર, પુરસ્કાર એટલે કે એવોર્ડ। ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતી આપણા રાઇટરની એટલે કે કવિની માહિતી। હવે આપણે આગળ બીજા પેરેગ્રાફમાં જોઈશું આપણા કાવ્યની સમરી, ટૂંકમાં એનો સારાંશ છે, પ્રસ્તાવના રૂપે આપવામાં આવે છે દરેક પુસ્તકની અંદર, દરેક પાઠની અંદર, કાવ્યની અંદર। પ્રસ્તુત કાવ્યની અંદર દીકરીના વિદાયના કારણે જે ઘરની પરિસ્થિતિ થાય છે, જે ત્યાં સંવેદન ઊભું થાય છે, એ ગીતના મધુર લયમાં આ રચનાની અંદર મૂકવામાં આવ્યું છે। લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં જે ખાલીપો વ્યાપી વળે છે એ આ ગીતનું મુખ્ય સંવેદન છે। જે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે, એટલે કે પ્રેમથી ઘર અને શેરીને જોડી રાખ્યા છે, એના જતા રહેવાથી હવે જાણે ગોખમાંથી દીવો જ ચાલી ગયો હોય એવો અનુભવ થાય છે। દીકરીને અહીં ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે। એ અજવાળું મહેંદી મૂકીને અન્યત્ર એટલે કે ક્યાંક બીજે ચાલ્યું ગયું છે। એનો અભાવ એટલે કે એની ખોટ એ સ્વજનોને વ્યથિત કરે છે, એટલે કે દુઃખી કરે છે। ઘરના આંગણામાં જે રંગોળી થતી હતી હવે એમાં પહેલાં જેવી ભાત એટલે કે ડિઝાઇન પડશે નહીં। કેમ? કારણ કે દીકરી ચાલી ગઈ છે। દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં રજૂ કરવામાં આવ્યું છે। તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે આ ગીતને એટલે કે આ કાવ્યને એટલે કે આ ચેપ્ટરને વર્ડ ટુ વર્ડ સમજીશું। આઠ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું। આ બે પંક્તિમાં કવિ એવું સમજાવવા માગે છે કે જે દીકરી આટલા વર્ષોથી એટલે કે જન્મથી માંડીને અત્યાર સુધી આ ઘરને હુંફાળું એટલે કે સ્નેહભર્યું રાખતી હતી, એવી દીકરી જેને અહીં ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે એ મહેંદી મૂકીને હવે ચાલ્યું ગયું છે।
दीकरी जाता एम लागतू गयो गोखती दीवो, नहीं संधाय हवे आफळ्यू गमे एटलू सीवो। जेनी पगली पड़ता सगड़े थई जातो रजवाड़ू, मेहंदी मूकी चाल्यू आजे घरनू ए अजवाड़ू। कवि अहीं एवुं कहे छे के दीकरी जाए छे, जती रहे छे, एनी विदाय थई जाए छे, त्यारे जाणे एवुं लागे छे के घरमांथी, घरनी अंदर जे गोखलो होय छे ए गोखलामांथी जाणे दीवो ज जतो रह्यो होय, एटले के अंधारું થઈ ગયું હોય એવું કવિને લાગે છે। અહીં કવિ એક પિતાની લાગણી વ્યક્ત કરે છે અને કવિ એવું કહે છે કે હવે આ ફળિયું જે દીકરીના પ્રેમ અને સ્નેહથી સંધાયેલું હતું, બધાને પ્રેમ અને સ્નેહથી જે એણે જોડ્યા હતા એ હવે ફરીથી સંધાશે નહીં, ભલે તેને ગમે તેટલું સીવો, ગમે તેટલી સિલાઈ કામ કરો, પરંતુ તેની જે સિલાઈ છે એ હવે પહેલાંના જેવી રહેશે નહીં। એટલે કે શેરી અને ઘર જે પ્રેમ અને હૂંફથી બંધાયેલા રહેતા હતા, એકબીજાની સાથે જે જોડાયેલા રહેતા હતા, તે હવે ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ એવા પ્રેમથી જોડાયેલા રહેશે નહીં। જેની પગલે પડતા સગડે થઈ જતું રજવાડું, હવે શું કહે છે કવિ કે એક નાનકડું ઘર, ભલે ઘર નાનકડું હતું, શેરી નાનકડી હતી, પરંતુ એની ખાલી પગલી પડતા જ એ નાનું ઘર રજવાડા જેવું લાગતું હતું, એવી એ દીકરી આજે મહેંદી મૂકીને ચાલી ગઈ છે। એટલા માટે એ કહ્યું છે કે મહેંદી મૂકીને ચાલ્યું આજે ઘરનું એ અજવાળું। રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત, દૂર દૂર રે ચાલી જશે ઘરની આમીરાત, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું। પહેલાં દીકરી હતી ત્યારે જે રંગોળીની જે ડિઝાઇન પાડતા હતા એવી ડિઝાઇન હવે પહેલાંના જેવી પડશે નહીં, કારણ કે એ દીકરી હવે ઘરમાં નથી, એ દૂર દૂર ચાલી જાય છે। અહીં એક બીજી વસ્તુ કહી છે કે ઘરની મીરાંત કહી છે, દીકરીને શું કહ્યું છે, ઘરની મીરાંત, મીરાંત એટલે કે દોલત, પૂંજી, વારસો, જે આપણા ઘરની મિલકત છે એ મિલકત જ દૂર દૂર જતી રહેશે, તો પછી રંગોળીમાં એવી ડિઝાઇન તો પડવાની છે જ નહીં, અને તેની સાથે સાથે સૌની આંખોનું પરવાળું આંસુથી ભીંજાઈ જશે, એટલે કે આંખોની પાંપણો જે છે એ આંખો જે છે એ આંસુથી ભરાઈ જશે, કેમ કે મહેંદી મૂકીને આજે એ ઘરનું અજવાળું ચાલ્યું ગયું છે। તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીં આપણી કાવ્યની સમજૂતી પૂરી થઈ ગઈ। આઈ હોપ કે તમને બધાને સારી રીતે સમજણ પડી ગઈ હશે અને તેનો સ્વાધ્યાય, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ એ દરેકની માહિતી પાઠની પાછળ આપવામાં આવેલી છે, તો તેને ધ્યાનથી જોશો અને સમજશો અને તેને તમારી નોટબુકમાં ખૂબ જ સુંદર અક્ષરે તેને લખી દેશો તમે, કે જેથી કરીને તમે સારી રીતે એને સમજી શકો।